रोज हनुमान जयंती छे त्यारे राजुलाना ब्रह्मेश्वर महादेव मंदिरे हनुमान चालीसा ना पाठ करावी कोरोना थी लोकोने मुक्ति आपे तेवी प्रार्थना करवामां आवी छे। चैत्री सुद पूनम एटले के संकट मोचन हनुमानजी महाराज नो जन्म दिवस। आ दिवस ने लोको हनुमानजी नी उपासना करे अने तेमना 100% फल मळे। हालमां समग्र देश अने विश्वनी अंदर कोरोना महामारी चाली रही छे त्यारे माणसोनी जिंदगी बिलकुल सामान्य बनी होय तेवुं लागी रह्युं छे अने टपोटप माणसो मृत्यु थई रह्या छे, परंतु आवा समयमां हनुमानजी महाराजने याद करवा जोईए अने तेमनी उपासना करवी जोईए जेथी 100% फळ मळे। आ हळाहळ कળિયુગની અંદર હનુમાનજી મહારાજની ઉપાસના એ જ મોટી ઉપાસના છે। જપત નિરંતર હનુમંત બીરા, બસ આ એક જ દુહો એવો છે કે જેમ એમ કહે છે કે દરેક રોગ એટલે સમગ્ર વિશ્વમાંથી, ફક્ત અહીંથી જ નહીં સમગ્ર વિશ્વમાંથી આ રોગ કોરોના રોગ હટાવે એટલા માટે અમે હનુમાન જયંતિના દિવસે આજે બધાએ સાથે મળી અને હનુમાન ચાલીસાના પાઠ કરેલા છે। હા તો રઘુભાઈ, આજે શું આયોજન કર્યું હતું? આપણે હનુમાન ચાલીસાના હનુમાન જયંતિના દિવસે પાઠ કર્યા હતા, કોરોના મહામારી છે ચાલી રહી છે તો એના વિશે આપ જણાવજો। આજે રાજુલા શહેરની અંદર બ્રહ્મેશ્વર સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અમારી સોસાયટીમાં ગુરુ મનજીભાઈ કાક, અશોકભાઈ જેઠવા, મનીષ સાહેબ અમે બધાએ આજે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કર્યા। હનુમાન ચાલીસા જે છે, હનુમાન દાદા છે, એ તો આખા વિશ્વને કોરોના મટાવી શકે છે, એટલે અમે એની પાસે એવી પ્રાર્થના કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા। હે હનુમાન દાદા, કે આ દેશમાંથી, આ રાજ્યમાંથી, અમારા ગામમાંથી જે સંકટ આવ્યું છે એને જલ્દી દૂર કરો, એ માટે આજે બ્રહ્મેશ્વર મહાદેવે હનુમાન ચાલીસાના પાઠ કર્યા। આજ રોજ હનુમાન જયંતિ છે ત્યારે આ કોરોના મહામારીને માજા મૂકી છે। આ બીમારીમાંથી દેશ અને વિદેશની મુક્તિ મળે તે માટે હનુમાનજી મહારાજના પાઠ કરાયા, ત્યારે હાલની પરિસ્થિતિને જોતા સમગ્ર દેશ અને વિદેશ રોગચાળાના ભરડામાં ભરડાઈ ગયો છે, ત્યારે હનુમાનજીની ઉપાસના એકમાત્ર ઉપાય છે। મહેશ્વરુ, દિવ્યાંગ ન્યૂઝ, રાજુલા।